સુરતમાં તમે ગરનાળામાં નીકળો અને ભિખારી સૂતો હોય, ભિખારી સૂતો હોય તો વિચાર કરો કે જ્ઞાન જ્ઞાની ભિખારી હોય તો તમને ક્યારેક વિચાર આવે કે આ ભિખારીને એમ નહીં થતું હોય કે હું કામ કરું, એને એમ નહીં થતું હોય કે અહીં એને કોઈ જમવા ગટરમાં પડ્યો રહીએ છે, તેને એને વિચાર નહીં આવતો હોય કે હું કામ કરું. નહીં સાહેબ, એ કર્મનું ફળ છે. સાહેબ, આજે જેટલા પણ આપણા ભારત દેશની અંદર ભિખારીઓ ભીખ માંગે છે ને, એ ગયા જન્મના ભ્રષ્ટાચારી નેતાઓ છે. તમે જુઓ, ચાર રસ્તા વચ્ચે 2 વાગે બપોર ભર તડકામાં, સાહેબ ભર તડકામાં એને 10 રૂપિયા માંગવા પરસેવો પાડીને ઊભું રહેવું પડે છે. એને એ વિચાર નથી આવતો હું કામ કરું ને તો 500-700 રૂપિયા કમાવ. એને વિચાર પણ ભગવાન ન આપવા દે. ભલા માણસ, તમે કેટલો મતલબ કે સારો વિચાર આવો એ ભગવાનની કૃપા થઈને. અહીંયા તમે વિચાર કરો, જ્યારે ભગવાન કૃષ્ણ સમાધાન માટે વાત કરવા માટે આવ્યા કે 5 પાંડવોને 5 ગામડા આપી દો એટલે આ માથાકૂટ પૂરી થઈ જાય, એને વધારે કંઈ જોતું નથી, હસ્તિનાપુર આખું તમે રાખો, ત્યારે દુર્યોધન બોલ્યો કે 5 ગામડા તો નહીં પણ હોય ના નાકા જેટલી જગ્યા નો આપું, નાકા જેટલી બોલો. ત્યારે વિદુરજીએ કીધું કે તારે ચોખી ના પાડવી હોય તો ના પાડી દેવાય કે નથી દેવા કે ગામડા ન જ દેવા, પણ આ તારે વધારાનું બોલવાની શું જરૂર હતી, 5 કોઈના નાકા જેટલી જગ્યા ન આપું, આ હું કામ બોલવાની જરૂર હતી. અને ત્યારે મહાભારતની અંદર શ્લોક છે, શ્લોક મને યાદ નથી, પણ ત્યારે દુર્યોધન એમ કહે છે કે મને પસ્તાવો થાય છે કે હું આટલું બધું કૃષ્ણની સામે હું કામ બોલી. દુર્યોધન કહે છે કે મને પસ્તાવો થઈ છે કે હું આટલું બધું હું કામ બોલી ગયો, મારે નહોતું બોલવું, શબ્દને દબાવતો હતો, પણ મારા અંદરથી એવા શબ્દો નીકળ્યા કે વેર નીકળી જાય, આ મને ખબર નથી મારી અંદરથી બોલાવનારો કોણ હતો. ભલા માણસ, પૂછવા વાળો હિનો હિ અને સાહેબ સાંભળવા વાળો હિનો હિ, તમે વિચારતો કરો કે કોઈ સ્ત્રીને કોઈ પુરુષ ગમે એ તો આપણે સ્વાભાવિક છે, પારસ્પરિક આકર્ષણ હોય, કોઈ સ્ત્રી પાછળ તો કોઈ પુરુષ લટતું થાય એવી વાત સાંભળી છે, પણ આ દુનિયાનો, આ ભારત વર્ષનો, આ પૃથ્વીના ગોળાનો એવો પૂર્ણ પુરુષ કે એ પુરુષની પાછળ આજના પુરુષો પણ લટતું થાય. ભલા માણસ, વિચાર તો કરો કે જ્ઞાનીમાં જ્ઞાની ભીષ્મ દાદા છે. દુનિયાનું ગમે એવું જ્ઞાન હોય, દુનિયાની ગમે એવી સમજણ હોય, પણ જ્યારે ભરી સભાની અંદર જ્યારે એક સ્ત્રીની ઇજ્જત લૂંટાતી હતી ત્યારે જે જ્ઞાની માણસ ન્યા બેઠો હતો ત્યારે ઊભો થઈને એટલું ન કહી શકે કે આ ખોટું થાય છે. ભલા માણસ, ત્યારે એનું જ્ઞાન ક્યાં ગયું હતું? મહત્ત્વની વસ્તુ એ છે કે આપણી પાસે બધી વસ્તુ હોય છે, એનો ખરા સમયે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ કે નહીં, કરવો જ બધાને હોય છે, પણ કરી શકીએ છીએ કે નહીં એ કરી શકીએ એ પણ ઈશ્વરની કૃપા છે. કોઈ પણ વ્યક્તિ કોરોના હોસ્પિટલની અંદર હતા તો ઓક્સિજનના બાટલા ખૂટી ગયા અને એમાં કોઈ હવે જીવતો ન હોય, કોમામાં હોય, એને યાદ ન હોય, તો એ બિચારો હાજો થાય ને તો પૂછે કે મારી ઓક્સિજનની વ્યવસ્થા થઈ ગઈ હતી કે હા, કોણે કરી હતી ભાઈ? તો કે ફલાણાભાઈ કરી હતી. એટલે હાજો થાય એટલે ફરી પાછો એને ફોન કરે, થેન્ક યુ ઓ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર ઓ ભાઈ, ક્યાંય ઓક્સિજન નહોતો તો મને તમે ઓક્સિજનની વ્યવસ્થા કરી દીધી હતી ભાઈ, ઓ તમારો ખૂબ ખૂબ આભાર. હવે સાહેબ, આપણે જૈનમાં ત્યારથી મફતમાં ઓક્સિજન મળે છે, આપણે આને કોઈ દી આભાર માન્યો નથી, એટલે સૌ પ્રથમ આપણને જીવાડનારો કોણ છે એનો પરિચય આપણને હોવો જોઈએ. સેકન્ડ વસ્તુ કે આપણે કોણ છીએ, આ બીજો પરિચય હોવો જોઈએ. આવું બધું શું કામ વિચારવું? હવે એને ખબર નથી કે તારું કૂપનમાંથી નામ નીકળી જાય પછી તારી કોઈ વેલ્યુ નથી, અને અહીંયાથી કેટલા ચક્રવર્તી રાજાઓ નીકળી ગયા, તો તમે હું તો કંઈ છે નહીં. મને જીવાડનારો છે એ કેવો છે એવી જિજ્ઞાસા હોવી જોઈએ. કોણ હશે, એનું જ્ઞાન કેવું હશે, આ હોવી જોઈએ, આ ધર્મ છે. આપણા જીવન સાથે કમ્પેર કરીએ, મકરણ મુસળધારનું ઉદાહરણ કે જીવન છે ને એક ટ્રેન છે, ટ્રેન જેવું જીવન છે. કેટલી બધી એક પ્લેટફોર્મ ઉપર ટ્રેનો આવે છે, એમાં એક ટ્રેનની અંદર કેટલા બધા લોકો મુસાફરી કરે છે, નાના મોટા વડીલો દરેક લોકો. એમાં કોઈ લોકલમાં ચડે છે, કોઈ કન્ફર્મ થઈ ગઈ હોય ટિકિટ એમાં ચડે છે, કોઈ એસી કોચમાં ચડી જાય છે, કોઈની ટિકિટ કન્ફર્મ ન થઈ હોય અને લોકલમાં ઊભો જતો હોય તો એ મોજમાં હોય, અને કોકની કન્ફર્મ થઈ ગઈ હોય અને શાંતિથી સીટ ઉપર બેઠો હોય તો એને બળિતરા હોય. તમે જોજો, બેસી ગયો છે એને બળિતરા છે. બધાને ખબર છે ટ્રેનની અંદર બારી પાસે સીટ આવે ને તો મજા આવે, પવન આવે મજા આવે, અને અમુકને અફસોસ હોય કે મને બારી પાસે સીટ કેમ ન મળી. આ ટ્રેન જીવન છે એ રીતે જુઓ. અને અમુકને બારી પાસે ટિકિટ મળી ગઈ હોય ત્યાં નાખોરા ઢળતો હોય, હું તો હોય,
તકલીફ છે ખબર, સાયકલ વાળો છે ને મર્સિડીઝ વાળા રે વાંધો છે, મર્સિડીઝ વાળા છે ને સાયકલ રે વાંધો છે, હું કામ હું કામ, તમારી પાસે મર્સિડીઝ છે, અમુકને મર્સિડીઝ છે એને એનો પાવર છે, સાયકલ વાળો છે ને એને એની ઈર્ષા છે, મારી પાસે મર્સિડીઝ નથી, પાવર શું કામ? અરે ગયા જન્મની અંદર કેટલું બધું ભજન કર્યું હોય ત્યારે પૈસાવાળા લોકોને કુટુંબની અંદર જન્મ મળે છે, એમને નથી મળતો ભલા માણસ, બધાને અંબાણીની ઘેરે પેદા થવું, એમને નથી મળતો, ભજનનો પાવર છે. તો ઘણા લોકોને ભજનથી સારું કુટુંબ મળ્યું હોય, સગવડતા મળી હોય, પણ આ જન્મમાં નિભાવી નથી શકતા, અને ઘણાને ખબર પડી ગઈ કે નહીં આ ભજનથી મળેલું છે, કોઈ સારા કર્મોથી મા બાપના આશીર્વાદથી મળેલું, તો ઘણા કુટુંબો એને નિભાવે અને તમને એ શીખવાડે છે 7 દિવસમાં. લાખણ સિવાય આ લોકો એ શીખવાડે છે 7 દિવસમાં એ સન્માન કરીને કે અમે અમારી ગલીના બાદશાહ છે અને તમે તમારી ગલીના બાદશાહ છો, મુંજાતા નહીં એકે, તમે તમારી જાતને નાના ન સમજતા, તમે નાના છો એટલા માટે સન્માન કરે એવું નથી, એટલે એવું તમે મગજમાં જ કાઢ નાખજો. આપણે છે ને તડકામાં નથી બળતા, બીજાની પ્રકૃતિ જોઈને જેટલા બળીએ છીએ ને એટલા ક્યાંય નથી બળતા, સમજો. ભૂતકાળને જોઈએ છીએ, મારે આમ થયું હતું, મને કોકે આમ કહી દીધું હતું, ભવિષ્યને હો થાય કાંઈ નહીં થાય, વર્તમાન નીકળી ગયું દોસ્ત. ભગવાન કૃષ્ણ એ સમજાવવા માગે છે, વ્યક્તિ જો પોતાને સમજી લે કે મારે હું કરવાનું છે, તો એ ભૂતકાળ તરફ નજર નથી માનતો કે ભવિષ્ય તરફ નથી માનતો, એનું વર્તમાન શ્રેષ્ઠ બનાવે. હવે આ ભાઈ સૌજી કાકા છે એ કંપનીના માલિક છે, હવે ન્યા કંપનીની સીટ ઉપર બેઠા હોય તો ન્યા આમ ન બેઠા હોય, હવે અહીંયા જે સિસ્ટમમાં બેઠા છે એ ગંગાની અંદર નાતા હોય તો ન્યા એને એમ વિચાર કરે, હું તો એચકે નો માલિક છું તો હું હરખું આમ સિસ્ટમમાં મારે નાહવું પડે, નહીં ન્યા તો ઢૂબકી જ મારવી પડે ભલા માણસ, ત્યાં તો હવની અરે ઠેકડો જ મારવો પડે. હવે અહીંથી બહાર નીકળી જાય અને બધા લોકો અહીં કોઈ પીરસવામ ન હોય ને અહીંથી પસાર થાય અને તમે બધા વડીલો બેઠા હોય બરાબર, એને 3 જણા જમતા હોય ને સૌજી કાકા પસાર થાય, એને ખબર પડે કે સામે બેઠા છે એને કંઈક જોતું છે બરાબર, તો ત્યારે એને એ ન વિચારાય કે હું તો કંપની મારે તો 10,000 લોકો મારી નીચે કામ કરે છે, તો નહીં ન્યા એને એ ધર્મ છોડી અને સાહેબ વેઇટરનો ધર્મ અપનાવી લેવો પડે. ભગવાન કૃષ્ણ એ શીખવાડે છે મને તમને કે જે સ્થાન ઉપર તમે ઊભા છો, જે સ્થાન ઉપર એ સ્થાન જો તમે નિભાવી લીધું ને તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ છેલ્લે એમ કહે છે કે બધા ધર્મને ત્યજી અને મારા શરણે આવો તારો ઉદ્ધાર કરી દઈ. તો બધા ધર્મ કયો? સ્વામિનારાયણ ધર્મને છોડી દેવાનો, વૈષ્ણવ ધર્મને છોડી દેવાનો, કયો? ઈ ધર્મ નહીં. તું તારા ધર્મ એટલે કે પોતાનો ધર્મ કયો? કે ભાઈ હું કોઈનો બાપ છું, હું કોઈનો પિતા છું, હું બિઝનેસમેન છું, હું આ છું, હું તે છું, એ બધી જ વસ્તુ છોડી તું તારું બધું છોડીને મારી પાસે આ એટલે તારે જે જોઈએ હું તને આપી દઉં. તમે વાતને સમજજો. ભગવાન કૃષ્ણએ કર્ણને સમજાવ્યાને એમ કીધું કે તને 5 પાંડવમાંનો 6ઠો પાંડવ હસ્તિનાપુરનું રાજ્ય આપી દઉં, અરે દ્રૌપદીજી તારા ભાગમાં આવે, તું આનો પક્ષ મૂકી દે. આ પક્ષ ખોટો છે, સમજો. તમે ખોટાનો પક્ષ લેવાથી તમે ગમે એટલા બળવાન હોય, કર્ણની દાતારીની વાતો થાય, ભીષ્મ દાદાની આપણે જ્ઞાનની વાતો થાય, પણ સાહેબ હારી ગયા તો એ જ. સાહેબ જેણે બાણ ચલાવતા શીખવાડ્યું અર્જુનને, એમના ગુરુ એ પણ હારી ગયા. એ શું કામ હારી ગયા? એ બળવાન હતા, શ્રેષ્ઠ હતા, જ્ઞાની હતા, સાહેબ એની પોઝિશન, પદ, બધી જ વસ્તુ બધા કરતાં ઉત્તમ હતી, પણ યાદ રાખજો જીવનમાં એને સત્યનો પક્ષ નહોતો માટે હારી ગયા. તમે ગાંડા હોય, અજ્ઞાની હોય, કાંઈ ખબર ન પડતી હોય, ભોળા હોય, પણ જીવનમાં એટલી ખબર પડે ને કે ખોટાનો પક્ષ નથી લેવાનો, એટલે ઈશ્વર તમને જીતાડી દે, ઈશ્વર જીતાડી દે. અને ઘણા લોકો એમ કે મારી પાસે બહુ બધું જ્ઞાન છે તો કર્મ કરવાની જરૂર નથી. દાખલા તરીકે હું જ્ઞાનની વાત કરું છું, મારે કામ કરવાની શું જરૂર છે? આ જ્ઞાનની વાત થઈ, પણ નહીં, જીવનની અંદર 3 વસ્તુની જરૂર છે, ફરજિયાત છે. બહેનો જ્યારે રોટલી કરતા હોય ત્યારે લોટ બાંધે એને શું કહેવાય? કર્મ કર્યું કહેવાય. લોટ બાંધે એને કર્મ કર્યું કહેવાય. બીજી વસ્તુ કે રોટલી વણે, રોટલી વણવાનું જ્ઞાન ન હોય તો ભારતનો નકશો થઈ જાય, ગોળ ન થાય, એટલે જ્ઞાન કહેવાય. અને ત્રીજી વસ્તુ કે ભક્તિ, ભાવ, હૃદયનો ભાવ. સાહેબ આપણે આખી દુનિયામાં ગમે એવા 56 ભોગના મિષ્ટાન જમીએ, પણ યાદ રાખજો કે ઘરે જ્યારે મિષ્ટાન
ઘરે જ્યારે ન ખાય તાલે કે આપણને શાંતિ નથી થતી. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, વેઇટર છે ને, વેઇટર ફાઇવ સ્ટાર હોટલનો વેઇટર એ સુવિધાને સગવડતા આપે છે, એ પ્રેમ નથી આપતો, યાદ રાખજો. એનામાં ભાવ નથી હોતો, એની પાસે સગવડતા હોય. અને આપણી પરિસ્થિતિ ગુજરાતની ઘણી એવી છે કે પ્રેમ અને ભાવ, એણે વેઇટરનો કોઈ દી અનુભવ નથી કર્યો, ફાઇવ સ્ટારનો કોઈ દી અનુભવ નથી કર્યો, એટલે ઘેરે પ્રેમથી પોતાની ઘરવાળી જમવાનું બનાવે ને તો એમાં તેણે વાંધા કાઢે કે આવું હોય, પણ એને ખબર નથી કે વેલ્યુ આની જ છે. ભાવ ન હોય તો તમને મીઠાશ નથી લાગતી, યાદ રાખજો. એટલે ત્રણ વસ્તુ જો લોટ બાંધવાની અંદર જરૂર પડતી હોય તો ત્રણે ત્રણ વસ્તુ જીવનમાં કોઈ પણ કાર્યની અંદર જરૂર પડે એ ફાઇનલ વાત છે. એની પહેલી વાત કહું છું કર્મ, કે જ્યારે આપણે ગેસ ઉપર દૂધ ગરમ કરીએ ત્યારે દૂધ ગરમ કરતાં કરતાં આપણે દૂધ તો ગરમ મૂકી દીધું બરાબર, હવે આપણે સેજ આમ તપેલી લેવા જઈએ, અમારા હીરા બાપા ઠક્કર આ ઉદાહરણ આપતા, હવે તપેલી લેવા માટે જઈએ એટલે તરત આમ આંચકો મારી, તપેલી તો ગરમ છે, તપેલી તો ગરમ છે. પાછા આપણે તપેલી સામું જોઈ, હે તપેલી તું કેમ તપેલી, એટલે તપેલી જવાબ આપે હું તપેલી એટલે તપેલી. વાતને પકડજો, તપેલી ના પડે, હવે આપણે ઝઘડો કરી તપેલી યાર કે ભાઈ તું કેમ તપેલી, તારે તપવું ન જોઈ, તારે આમ કરાય, તારે તેમ કરાય, આપણે આ તપેલીને કહી. પણ કોક સમજુ માણા છે ને, એ ભગવાન કૃષ્ણની ગીતાની હાણચી ઉપાડે અને હળવેકથી તપેલી ઉપાડી અને સાઈડમાં મૂકી દઈએ, દૂધ કાઢી લઈએ અને દૂધ પી જાય. ઘણા લોકો તપેલી યારે માથાકૂટ કરે, તપેલી એટલે ઘરમાં અમુક એવા વ્યક્તિ હોય, સમાજમાં એવા વ્યક્તિ હોય કે જેની યારે અનબન હોય, એની યારે કોઈ દી મગજમારી ન કરવી, ભલા માણસ સમજણની હાણચી ઉપાડીને એને સાઈડમાં મૂકીને દૂધ પી લેવું, જીવન પૂરું કરી નાખવું. બીજી બધી મગજમારી ન કરવી, આપણું 70% જીવન મગજમારીમાં વયું જાય છે, એ કરવાની જરૂર નથી. આટલું હું સમજો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.